આવતીકાલે જાહેર થઈ શકે છે લોકસભા ચૂંટણીની તારીખો. કાલે બપોરે ચૂંટણીની પંચની પ્રેસ કોન્ફરન્સ. 6-7 તબક્કામાં થઈ શકે છે ચૂંટણી. 2ના અંતમાં આવશે પરિણામ. ગુજરાતમાં એક જ તબક્કામાં થઈ શકે છે લોકસભા ચૂંટણી માટે મતદાન. રાજ્યની ખાલી પડેલી 9 વિધાનસભા બેઠકોની ચૂંટણી પણ થઈ શકે છે જાહેર. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ચૂંટણી પ્રચાર ન કર્યા શ્રી ગણેશ. મધ્યસ્થ કાર્યાલયમાં બેઠકોનો દોર. વિધાનસભા દીઠ 25 અગ્રણીઓ સાથે શાહની બેઠક. ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘે ફરી માંડ્યો સરકાર સામે મોરચો. સચિવાલયમાં શિક્ષક સંઘના કર્મચારીઓનો હલ્લાબોલ. જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર નાબૂદ કરવા સહિતની માંગ.